અક્ષર બ્રહ્મના ઉદઘોષક ભગતજી મહારાજ એથી આગળ જઈને મરણિયા થઈને શુરવીર થઈને અક્ષર બ્રહ્મના ઉદ્ઘોષક ભગતજી મહારાજ સ્વામિનારાયણ ભગવાને વચનામ ગરડા પ્રથમ એકોતેરમાં આજ્ઞા કરી કે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર બિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ એવી વાર્તા કરવી શ્રીજી મહારાજ બીજી એક વાત કરે છે વચનામૃત ગરડા મધ્ય સત્તાવનમાં શુરવીર હોય લડવા સમયે શત્રુ સન્મુખ ચાલે નહીં તો એ શુરવીર શાનું અને સુરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યો ગાંઠે ધન હોય ને ખર્ચા વાવર્યામાં કામ ન આવ્યું તે વૃથા છે તેમ મને ભગવાન મળ્યા તે જે જીવ મારો સંગ કરે તેની આગળ હું કલ્યાણની વાત ન કરું તો મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈક થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં ભગતજી મહારાજના અંગના આ બે વચના મ્રતો આપણે કહી શકીએ ભગતજી મહારાજને અક્ષર બ્રહ્મની ઓળખાણ થઈ એ આમ તો નર નાટક છે કારણ કે સ્વયં અક્ષર બ્રહ્મ હતા પરંતુ અક્ષર બ્રહ્મ સત્પુરુષ પણ પૃથ્વી ઉપર પધારે ત્યારે ગુરુ થકી જ્ઞાન મેળવે છે એવી આપણી જે પરંપરા એને ધ્યાનમાં રાખી ભગતજી મહારાજે પણ આ નર નાટક કર્યું સંવત ઓગણીસો ને છ ની સાલમાં ભગતજી મહુવાના જીણાભાઈ રાઠોડ સાથે વરતાલ દર્શને ગયેલા એમને ગોપાળાનંદ સ્વામી સાથે હેત ભગત પણ આવેલા આ ત્રણેયની મંડળી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરે વાતો કરી હોય એનું મનન કરે એક દિવસ ત્રણેય ભેગા મળીને નક્કી કર્યું કે આપણે ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછવો અને પ્રાગજી ભગતને કહ્યું કે રાત્રે સ્વામી લઘુ કરવા ઉઠે ત્યારે અમને પણ ઉઠાડજો અને આપણે પ્રશ્ન તમે પ્રશ્ન પૂછજો ગોપાળાનંદ સ્વામી રાત્રે લઘુ કરવા માટે ઉઠ્યા પ્રાગજી ભગત તો જાગતા જ હતા સ્વામીનો હાથ પકડી લઘુને ખાડે લઈ ગયા લઘુ કર્યા પછી હાથ ધોઈ સ્વામી ઢોલીએ બિરાજ્યા પ્રાગજી ભગતે હાથ જોડી સ્વામીને કહ્યું કે સ્વામી અક્ષરધામમાં આપની અને શ્રીજી મહારાજની પાસે રહેવાય અને સર્વે કસર મટી જાય એ ગ્રહસ્થ હોઈએ ત્યારે થાય કે ત્યાગી થઈએ ત્યારે થાય ભગતજી મહારાજને હજી તો કિશોર અવસ્થા હતી પણ આવી એક શુદ્ધ મુમુક્ષુ ભાવનો પ્રશ્ન આવો પ્રશ્ન અને હાથ જોડીને વિનંતી સાથે એનો પ્રશ્ન ગોપાળાનંદ સ્વામી એના ઉપર વારી ગયા આજુબાજુ જોયું આ ત્રણ સિવાય કોઈ હતું નહીં એટલે ગોપાળાનંદ સ્વામીએ પછી કહ્યું કે શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી જાણીને આંગળી ચીંધીને સામે પોઢેલા ગોપાળાનંદ સ્વામીના આસન પાછળ જ સ્વામીનું આસન હતું સામે પોઢેલા ગુણાદિત્યાનંદ સ્વામી જેવા સાધુ સાથે જીવ જોડી દે તો ત્યાગી રહે અથવા ગ્રહસ્થ રહે પણ અમારાથી અને મહારાજથી કંઈ છેટું ન રહે અને એ વિના તો બંનેનું છેટું જ છે આ પ્રાગજી ભગતને ગુણાતીતાનંદ સ્વામીનો પ્રથમ પરિચય હજી ગોપાળાનંદ સ્વામીએ આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવી કોઈ વાત કરેલી નહીં પણ વચ્ચે એક વખત અચાનક જ ભગતજી મહારાજને ગોપાળાનંદ સ્વામી કે પ્રાગજી તું જુનાગઢ જઈશ ભગતજી મહારાજને ગોપાળાનંદ સ્વામીના વિશે બહુ હેત એટલે બીજે જવાની વૃત્તિ નહોતી અને એવો સંકલ્પ પણ નહીં પણ પાછું ગોપાળાનંદ સ્વામી કહ્યું પ્રાગજી તું જુનેગઢ જજે અને મે તને જે કોલ આપ્યા છે એ બધા જુનાગઢના જોગી પૂરા કરશે હજી જુનાગઢના જોગી એટલે સાક્ષાત અક્ષર બ્રહ્મ એ વાત સ્પષ્ટપણે એમને થઈ નહોતી એ વાત થઈ ઓગણીસો આઠ ની સાલમાં વૈશાખ મહિનામાં ગોપાળાનંદ સ્વામી ઉદાસ થઈ ગયેલા અને ગળે રતવાની ફોડલી પણ થયેલી અને ધામમાં જવાનો સંકલ્પ કરતા હતા એ વખતે વડોદરાના હરિભક્તો બાપુ રતનજી વડોદરાના હરિભક્તો બાપુ રઈજી પ્રેમાનંદ આ બધા આવેલા અને એમણે કહ્યું કે સ્વામી અમે તમારા છીએ વડોદરા સામે દ્રષ્ટિ રાખજો ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે હવે તો અક્ષરધામમાં મહારાજ સામે દ્રષ્ટિ હોય કે આ જુનાગઢ જ્યાં સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી બિરાજે છે એના સામે દ્રષ્ટિ જોઈએ આ પહેલી વખત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તો પણ હજી પ્રાગજી વખતને એટલું બધું સ્પષ્ટ હું ફરી વખત કહું છું આ એક લીલા છે એટલે વળી પાછું ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી આપે કહ્યું કે અક્ષરધામમાં મહારાજ સ્વામી સામે દ્રષ્ટિ હોય તે તો સમજાયું પણ જુનાગઢના જોગી સામે દ્રષ્ટિ રાખવાનું કહ્યું એ સમજાયું નહીં એટલે ગોપાળાનંદ સ્વામીએ વધારે સ્પષ્ટતા કરી આ ગુણાતીત સ્વામી જુનાગઢના જોગી એ મહારાજને રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે મહારાજ એમનાથી અણુ માત્ર છેટે નથી એ વાત એમણે સ્પષ્ટ કરી અને ત્યારબાદ તો ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા અને ભગતજી મહારાજને બહુ વિરહનું દુઃખ લાગ્યું ગુણાદિતનંદ સ્વામીએ એક વખત વરતાલ જતી વખતે ધોલેરામાં પ્રાગજી ભગત ભેગા થઈ ગયેલા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ ભગતને કહેલું તારે પ્રેમનું અંગ છે જ્ઞાન નું અંગ નથી ગોપાળાનંદ સ્વામીના સમયમાં અને એને કારણે અત્યારે એમને વિરહ બહુ લાગ્યો ગોપાળાન સ્વાયનું શાંતિ થાય નહીં દુઃખ થયા કરે સ્વામી ગયા એવું રહ્યા કરે આમ રડવા જેવા થઈ જાય આવી રીતે બધે ફર્યા કરે એમાં ગઢડા આવેલા અને ગઢડામાં આ રીતે ઉદાસ હતા સિદ્ધાનંદ સ્વામીએ જોયું મહારાજને મળેલા સિદ્ધાનંદ સ્વામી એમને લાગ્યું કે આને દુઃખ બહુ છે પૂછ્યું તો કે હા મને ગોપાળાન સ્વાયના વિયોગનું બહુ દુઃખ થાય છે મને શાંતિ પમાડો સિદ્ધાનંદ સ્વામીએ કહ્યું કે હું જુનાગઢ જાઉં છું અને જુનાગઢ તું આવ આવતી સ્વામી સમર્થ સાધુ છે હવે એમને લાઈટ થઈ પ્રાગજી તું જુનેગઢ જજે અને સિદ્ધાનંદ સ્વામી સાથે એ જુનાગઢ પહોંચ્યા ગુણાદિત સ્વામીએ જોયું સ્વામી તો જાણતા હતા આમ તો બંને જાણતા હતા પણ સ્વામીએ કહ્યું કે વનનું મૃગલું અહીં ક્યાંથી ત્યારે ભગતજી મહારાજે હાથ જોડીને કહ્યું કે સ્વામી ગોપાળાનંદ સ્વામીને વિશે મારે અતિશય સ્નેહ હતો હું એમને જેવા છે તેવા ઓળખી શક્યો નહીં સમાગમ થઈ શક્યો નહીં એમના વિરોહ વિરહનું દુઃખ બહુ થાય છે માટે મને શાંતિ પમાડો છેલ્લી વખતે મને એમણે કહેલું કે પ્રાગજી તું જુનેગઢ જજે અને તમારો સમાગમ કરવાનું કહેલું એટલે સ્વિએ ધીરજ આપી અને કહ્યું કે પ્રાગજી તું મુંજાઈશ નહીં આ સાધુ પણ ગોપાળાનંદ સ્વામીની પેઠે શાંતિ કરે એવા છે માટે અહીં બસ ભગતજી મહારાજના અંતરમાં આ શબ્દો ઉતરી ગયા એક મહિનો સ્વામીનો સમાગમ કર્યો અપ્રતિમ પ્રતાપ જોઈ અપાર શાંતિ થઈ ગઈ સ્વામીમાં જીવ જોડાઈ ગયો આજ અક્ષર બ્રહ્મનું આદર્શ સ્વરૂપ કે તરત જીવ જોડાઈ ગયો જેમ મહારાજ મહારાજને યોગીજી મહારાજે એક વાક્ય કહ્યું અને જીવ જોડાઈ ગયો એમ જીવ જોડાઈ ગયો પ્રાગજી ભગતનો અતિ તીવ્ર વેગ અને અતિશય તત્પરતા જોઈ સ્વામીએ પણ એમનો પ્રૌઢ પ્રતાપ દેખાડવાનો ચાલુ કર્યો ભગતે સ્વામીનું સંપૂર્ણ ઓળખ સ્વરૂપ ઓળખી લીધું એક મહિનો જુનાગઢ રહ્યા મહુવાના હરિભક્તોને પત્ર લખ્યો કે જેને સમાગમ કરવા આવવું હોય એ આવજો આ સાધુ મહાપ્રતાપી છે લૂંટવા જેવા છે પછીથી પસ્તાવો થશે હવે પ્રાગજી ભગતને સ્વામી પોતે કોલ આપે છે ગુણાતિતાનંદ સ્વામી વર્તાલ ગયેલા પ્રાગજી ભગતને એ વખતે વરતાલ જવાયેલું નહીં પણ સ્વામીના દર્શનની અતિશય ઈચ્છા હશે એટલે સમાચાર મળ્યા કે સ્વામી વર્તાલથી પાછા વળતા સારંગપુર આવશે એટલે સારંગપુર આવ્યા અને સ્વામી નારાયણ કુંડે નાહવા માટે ગયા ભગતજી તથા જેઠાભાઈ એ સાથે હતા પાણી ભરી લીધું સ્વામીનો હાથ પકડી નદી પાર ઉતાર્યા આવ્યા સૌ જઈને પાછા આવ્યા હાથ ધોવરાવ્યા એ વખતે સ્વામીએ કહ્યું કે પ્રાગજી અમે આટલા દિવસ જ્ઞાન ભેગું કરતા મોટા મોટા સાધુ પાસેથી અનેક વાતો સાંભળી ભેગી કરી છે ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાન પાત્ર મળે તો જ્ઞાન આપવું છે પ્રાગજી ભગત કે સ્વામી મને આપો હું પ્રવર્તાવીશ તેમની આવી તમન્ના જોઈ તત્પરતા જોઈ સ્વામીએ કહ્યું કે માયા પરનું જ્ઞાન સાક્ષાત અક્ષર બ્રહ્મના સંબંધની સ્થિતિ એ કંઈ જેવી તેવી ન કહેવાય એટલે ગંભીર થઈને સ્વામી કે આ જ્ઞાન એમ મળે એમ નથી સંસાર છોડી અખંડ અમારી પાસે રહો દેહ ઇન્દ્રિયોના ચોરે ચોરા કરી નાખે ત્યારે મળે એવું છે માટે જો લેવું હોય તો ઘર બાળીને આવજે ભગતજી મહારાજે નક્કી કર્યું કે આ સાધુને લૂંટવા છે બસ હવે તો નક્કી કરી દીધું અને નક્કી કરી અને આવ્યા સ્વામીનો સમાગમ કર્યો વળી પાછું બન્યું એવું કે ભગતજીને મહુવા જવાનું થયું એમના પિતા ધામમાં ગયેલા એટલે એ વખતે દામચંદ શેઠ ફૂલચંદ શેઠ વગેરેની હાજરીમાં એમણે શરૂ કર્યું અક્ષરનો ઉદ્ઘોષ પ્રારંભ થાય છે અક્ષરના ઉદ્ઘોષનો પ્રાગજી ભગતે કહ્યું હું તો જુનાગઢમાં ઘણું ખરું રહું છું સ્વામીના સંબંધવાળા ત્યાંના મોટા મોટા સાધુ પાસેથી સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે એ વાત કાનો કાન સાંભળી છે સ્વામી જ્યારે સંવત ઓગણીસો અગિયારની છાવણીમાં વર્તાલ પધાર્યા ત્યારે સ્વામીએ જુનાગઢ મંદિરનો વ્યવહાર રામદાસ સ્વામીને સોંપેલો આ રામદાસ સ્વામી શ્રીજી મહારાજ પાસે દીક્ષા પામેલા સ્વામીની વાતો સાંભળતા અને એમને સ્વામીને વિશે એવો ભાવ કે પ્રતાપી પુરુષ છે એક દિવસ એમણે માધવચરણ સ્વામી અને સમાધિનિષ્ઠ માધવદાસને બેને સ્વામીના અંતિ અંગત સેવક જાણીને પૂછ્યું કે સ્વામીને કેવા સમજો છો ત્યારે બંને સંતોએ સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર છે એ રામદાસ સ્વામીને કહેલું રામદાસ સ્વામી બે હતા એક મહારાજના વખતના હતા ભાઈ રામદાસ એ જુદા અને આ રામદાસ જુદા ઉપાધિ થાય એ કહ્યું કે સ્વામી થકી સાંભળ્યું છે કે સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે પણ ઉપાધિ થાય એટલે આ વાત કોઈને કરતા નથી આપે પૂછ્યું તો જેવું સમજીએ છીએ એવું કહીએ છીએ વળી આને આ વાત મહારાજે ભાદરાવાળા ડોસા ભગત અને રતન ભગતને ગુણાતીતાનંદ સ્વામી મુળજીભાઈની હાજરીમાં કહેલી અને એ ડોસાભાઈ અને રતન ભગત પાસેથી અમે કાનો કાન સાંભળી છે આ બધું ભગતજી મહારાજ ફૂલચંદ એ બે છે કે મેં આ સંતો પાસેથી કાનો કાન સાંભળ્યું છે કે ગુણાતીતાન સ્વામી મૂળ અક્ષર છે અને ગોપાલ સ્વામી પણ આ વાત કહેવરાવતા સ્વામી પોતે પણ ગર્ભિત રીતે કહેતા આ સ્વરૂપને સમજતો હોય અને સમજાય આનંદ આવે બીજાને ન આવે આમ સ્વામી અક્ષર છે એ વાત એમને ખબર પડી વળી બીજું દ્રષ્ટાંત આપ્યું કે ઉત્તર હિન્દુસ્તાનના કેશવજીવનદાસ ગોપાળાનંદ સ્વામીના સમાગમ માટે આવેલા સ્વામી એમને જુનાગઢ મોકલ્યા અને જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી મૂળાક્ષર છે એ સ્વામીના મુખથી એમને સાંભળ્યું અને એમને નિશ્ચય થયો અને પછી વરતાલ ગયા ત્યાં બીજાને કહેતા હતા કે સ્વામી મૂળાક્ષર છે ત્યારે અમુકે કહ્યું કે એમ કહીશ તો તને ત્યાગાશ્રમમાંથી કાઢી મૂકશે ધોળા પહેરાવશે ત્યારે કેશવજીવનદાસે કહેલું કહુંગી 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 કાલા પહન કે ભી કહુંગી આ વાત એમણે કરી અને વિવિધ દ્વારા કલાક સુધી ભગતજી અક્ષર બ્રહ્મના ઉદઘોષની પહેલી વાત કરી પછી તો ભગતજી પાછા જુનાગઢ આવી ગયા ઓગણીસો ચૌદ વિક્રમ સંવત ઓગણીસો ચૌદ થી ઓગણીસો અઢાર વીસ સુધી જુનાગઢમાં વિવિધ સાધના કરી ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળે ભગતજીનો દેહ વળે અને સ્વામીની મરજી જાણી સ્વામીની રૂચિ જાણી અને સ્વામીએ એને શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર કરાયો અને ત્યારબાદ સાક્ષાત્કાર થયો એટલે ભગતજી મહારાજે સાક્ષાત્કાર પછી ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું સ્વામી દયાળુ મહારાજને મેં પૂછ્યું કે આટલા બધા મારી ઉપર અઢળક ઢળ્યા એનું શું કારણ ત્યારે શ્રીજી મહારાજે કહ્યું તે સ્વામીને વશ કર્યા છે અને હું સ્વામીને વશ છું તે સ્વામીની મરજીથી આજથી તારે વશ છું અને તને આવો અલૌકિક પ્રતાપ અને સુખ આપું છું ભગતજી હાથ જોડીને કે સ્વામી મહારાજ શ્રીજી મહારાજ આપને વશ તમે આવા સમર્થ મૂળ અક્ષર બ્રહ્મ અનંત મુક્તોના ધારા શ્રીજી મહારાજની અખંડ સેવામાં એમ હું દેખું છું ત્યારે તમારો પ્રતાપ કોઈને તમે કહેતા કેમ નથી સ્વામી એને હસીને સ્વામી સ્વામી હસીને કે જેવું છે એવું કહીએ ને તો તને અને મને બંનેને દુઃખ આવશે માટે નથી કહેતા એ ઠીક છે ભજી ભગતજી કે સાચી વાત શું ખોટી થશે સ્વામી કે કહેવાનો વખત આવશે ત્યારે આજ્ઞા કરીશ પરંતુ અલભ્ય લાભ મળ્યો છે એ જાળવી રાખજે અને પછી થોડા વખત પછી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું પ્રાગજી હું તને આજે આજ્ઞા કરું છું મારી આવરદા જન્મોત્રીમાં અઠાવન વર્ષની હતી પણ સોરઠના હરિભક્તોને શ્રીજી મહારાજની પોતાની મૂર્તિનું સુખ આપવા અતિ આગ્રહ હતો તે અમને પોતાનું સર્વસ્વ જાણી સુખ આપવા મૂકી ગયા છે એ પ્રમાણે એમની મૂર્તિનું આ પ્રકારે સુખ આપવાની ભલામણ અને આજ્ઞા કરેલી હોવાથી મહારાજનું સુખ આપવા મહારાજે અમને રાખ્યા છે હવે એસી વર્ષ થયા પણ શ્રીજી મહારાજ તેડવા આવતા નથી અને કહે છે તમારું મૂળ સ્વરૂપ સત્સંગમાં પ્રસિદ્ધ થશે ત્યારે તેડી જઈશ માટે તું મારો અનન્ય શિષ્ય છે તો મારી આજ્ઞા પ્રમાણે સર્વ સત્સંગમાં મૂળ અક્ષરનું સ્વરૂપ પ્રસિદ્ધ કર સ્વામીએ આજ્ઞા કરી દરેક શ્રીજીના જે આશ્રિત છે એને આ સ્વરૂપ ઓળખાવવાની જે સેવા તું કરીશ સર્વજીવોને અભયદાન આપવાની સેવા તું કરીશ તો એમાં મારો અનન્ય રાજીપો છે માટે આ તારે કરવું એવી મારી તને આજ્ઞા છે દોડવું તું અને ઢાળ મળ્યો ભગતજીને તો કહેવું જ પણ સ્વામીની આજ્ઞાની રાહ જોતા હતા અને હવે ભગતજી મરણીયા થઈને ઉદઘોષ શરૂ કર્યો જેમ પતંગિયું અગ્નિમાં પડે એ જોતું નથી હું બળી જઈશ પ્રાગજીને સ્વામીની આજ્ઞામાં સર્વસ્વ હતું અને કોઈ પ્રશ્ન જ નહોતો અતિ સુરવીર પ્રકૃતિને લીધે એમણે વાત ચાલુ કરી જગતની દ્રષ્ટિમાં જગત તો હતું જ નહીં આ સૂતું છે અક્ષર 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 આ આ બોલે છે છે ચાલે આમ સ્વામીનો સ્વરૂપનો ઉદઘોષ શરૂ કર્યો એક જ નિશાન સ્વામીને ઓળખો આ સ્વરૂપમાં જોડાવ તો જ આત્યંતિક મુક્તિ જે ભગવાનનો અક્ષરધામ તે મળશે આ એમણે ચાલુ કર્યું આના પડઘા વડતાલ પડ્યા એમણે બીજું શું કર્યું હતું સ્વામીની આજ્ઞાથી સંતો હરિભક્તોને પ્રાયશ્ચિત આપેલા એમાં પ્રથમ તો આપેલામીપણે કથા વાર્તામાં દોષ કે ખંડનની વાતો કરે અને પછી વ્યક્તિગત નિષ્કપટ કરી અને સ્વામી પાસે પ્રાયશ્ચિત અપાવે આવા દોઢસો સાધુ અને વીસ હરિભક્તોને પ્રાયશ્ચિત અપાવેલા આ વાત પણ સત્સંગમાં પ્રસિદ્ધ થઈ એટલે ઉદ્વેગ વધ્યો અને લોકો બોલવા માંડ્યા ગુણાદિતનંદ સ્વામીએ બધું પોતાનું ઐશ્વર્ય આપી દીધું છે નહી તો બધાના અંતરનું કેમ જાણે આમ વિરોધ વંટોળ વધવા માંડ્યો પણ ભગતજીને એની ચિંતા ભલે ને આવે મરને આતશકા મેહા બરસે રે તો એ ન ભીંજે મેરા રો મારે આ એમનું જ્ઞાન હતું એક વખત વરતાલ થી પાછા આવતા હતા સારંગપુર આવ્યા વાઘા સારંગપુરના દરબાર ગુણાદિતનંદ સ્વામીએ કહ્યું કે વાઘા ખાચર તમે જૂના ગઢાવો તમારા કારણ શરીરના ભાવ ટાળી દો એ કે સ્વામી મારે સેવક જોઈએ ખડીયો ઉપાડનારો જોઈએ ગરમ પાણી કરી આપનારો જોઈએ મને આ બધું ફાવે નહીં સ્વામી કે આ પ્રાગજી તમારો સેવક તમારો ખડીયો ઉઠક ઉચક છે બધું કરશે સેવા કરશે ભગતજી એમની સાથે ચાલે પણ ચાલતા ચાલતા વાત મૂકી દે કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે આ વાત સમજો એટલે ભાગા ખાચર ભડક્યા અને સ્વામીને ફરિયાદ કરી કે આ તમને અક્ષર કે છે ગુણાતીતાનંદ સ્વામી કે એની સાથે ન ફાવે તો એને છૂટો કરો તો છૂટો કર્યો વાંકિયા સુધી તો એમ આવ્યા પણ કે સ્વામી મને નહીં ફાવે મારે સેવક જોઈએ સ્વામી કે પ્રાગજીને સેવક રાખો એનું સાંભળવાનું નહીં બોલે આમ પાછા ભેગા રાખ્યા અને સાંભળતા સાંભળતા જુનાગઢ આવ્યા એક વખત વાડીમાં સ્વામીની આજ્ઞાથી બધા હરિભક્તો પથરા ઉંચકતા હતા કાંકરા વીણી વાડી ચોખ્ખી કરતા હતા એમાં મહુવા મંડળ સ્વામીના સ્વરૂપની વાતો કરે અપાર આનંદ કરે મસ્ત થઈ ડોલે આ જોઈ વાઘા ખાચરને વિચાર આવ્યો કે આ લોકોને આનંદ આવે છે એવો મને કેમ આનંદ આવતો નથી એમે દામાશેઠ વાત કરી દામાશેઠે કહ્યું કે આ ભગતમાં વિશ્વાસ રાખી સ્વામી મૂળ અક્ષર છે એ વાત સમજો તો તમને આનંદ આવશે વાઘા ખાચર કે તો હું સમજું પણ સ્વામી પંડે તો માનું આ વાત દામા શેઠે ભગતજીને કહી અને ભગતજી તરત ધ્યાનમાં બેઠા સ્વામી તો સભામાં હતા અને સ્વામીએ અંતરિયમી પડે જાણી લીધું એટલે એક સભા મંડપમાંથી હાથોનો એક સાધુનો હાથ જાલી અને વાડીમાં આવ્યા પૂછ્યું પ્રાગજીનું મંડળ ક્યાં છે ને મહુવાના હરિભક્તો હતા ત્યાં સ્વામી આવ્યા પૂછ્યું પ્રાગજી મને કેમ બોલાવ્યો ને ભગતજીએ કહ્યું સ્વામી આ આપાને આપને પ્રશ્ન પૂછવો છે ને સ્વામીએ વાઘા ખાચરને પૂછ્યું પૂછો જે પૂછવું હોય તે વાઘા ખાચરે કહ્યું કે સ્વામી આ પ્રાગજી ભણતો છે કે સ્વામી આપોઆપ મૂળક્ષર છે એ વાતનું નિરાકરણ કરી આપો ત્યારે સ્વામી કે જેમ પ્રાગજી કે એમ જ છે આ સાંભળીને વાઘા ખાચર કે તમે પંડે અક્ષર સ્વામી કે હા અને વાઘા ખાચરને પરમ આનંદ થઈ ગયો નિરાવરણ સ્થિતિ થઈ ગઈ ગઈ અવસ્થા મટી અને એમને જે કારણ શરીરના ભાવ નડતા હતા એ ટળી ગયા ઊંઘ ઉડી ગઈ જુનાગઢ મંદિરને ચોકી કરવાની એને જવાબદારી રાખી તો ભગતજીએ આમ નિશ્ચય કરાવતા ભગતજીની વાતમાં સ્વામીની પણ સહી ભળે ભગતજી મહારાજ ઘણી વખત બેઠા હોય અને હરિભક્તો બધા વાડીમાં કાંકરા વીણતા હોય ભગતજી શાન કરે એટલે પૂછે ફૂલચંદભાઈએ પૂછ્યું કે સ્વામી અક્ષરધામ આટાણે શું કરતું હશે સ્વામી હસીને કે તમારા કાંકરા વીણે છે એક વખત વળી પાછું ફૂલચંદ શેઠે સભા મંડપમાં પૂછ્યું કે સ્વામી આ ટાણે અક્ષરધામ શું કરતું હશે સ્વામી કે તમારા ભેગું ખાખરાના પાનના પડિયા કરે છે દામોદર શેઠ એવો સંકલ્પ થયો કે પ્રાગજીના વિશ્વાસથી આપણે સ્વામી અક્ષર છે એવું તો માનીએ છીએ પણ સ્વામી મને ગુલાબનો હાર આપે તો હું માનું અને સ્વામી સભામાં વાતો કરતા હતા મીસ લઈ અને ઉઠ્યા એક દામાશેઠનો હાથ પકડી કોર્ટમાં હાર હતો સ્વામી એ આખો ને હસતા હસતા એમને એમનો એમને હાર પહેરાવ્યો અને મનોરથ પૂરો કર્યો તો આમ પ્રાગજી વગત જે વાત કરે એમાં સ્વામી સહી કર્યા આવી રીતે પ્રાગજી ભગત ગુણાતીતાનંદ સ્વામીને વાતો ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહેવા માંડ્યા એક વખત તો વિઠ્ઠલભાઈએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આ પ્રાગજીએ માયા પરથી રહી સ્વામી અક્ષર છે સ્વામી અક્ષર છે એવી મોરલી વગાડી છે આ તો ચકલી ગરુડના પારને પામી ગઈ એવું થયું છે સ્વામી મંદ મંદ હસવા માંડ્યા હવે વિરોધ વધવા માંડ્યો પણ ભગતજીને એનો કોઈ પ્રશ્ન નહોતો એની ચિંતા નહોતી એને મૂળ અક્ષરનું સ્વરૂપ પ્રગટ કરવું એ જ એમના અંતરમાં તાન હતું એક વખત બધા સંતો પવિત્રાનંદ સ્વામીને બધા આવેલા અને કહ્યું કે સ્વામી આ બધા તમને અક્ષર કહે છે અને એમાં ખાસ કરીને ભગતજી કહે છે તો તમે ભગતજીને આ બંધ કરાવો ભગતજી તો એવું કહેતા કે સ્વામીને અક્ષર સમજાવીને આ અક્ષરધામમાં નહીં જવાય એટલે બધા ખીજાયેલા એટલે સ્વામીએ પ્રાગજી ભગતને બોલાવ્યા અને કે પ્રાગજી મને મૂળ અક્ષર કહીશ નહીં મારા પગ પકડીને સોગંદ લે કે મૂળ અક્ષર નહીં કહું એટલે એમને પગ પકડ્યા થોડા વખત પછી સ્વામી એકાંતમાં કે પ્રાગજી કેમ આળસ્યો ભગતજી કે સ્વામી આપે પગ જલાવ્યા એટલે સ્વામી કે સાધુના પગ ઝાલવાય તો ચરણ સ્પર્શ કર્યો કહેવાય એ તો ઉલટું સારું માટે જે મંડ્યો હતો એમ મંડે મંડી પડે એટલે ભગતજી મહારાજ વળી પાછા વેગથી સ્વામીનું અક્ષરનું સ્વરૂપ પ્રગટ કરાવવાનું શરૂ કર્યું હરિભક્તોને મેવાસાના હરિભક્તો કરશનભાઈ હરજીવનભાઈ શંકર મહારાજ એ બધાને એમણે સ્વામીનો અક્ષરપણાનો સ્વરૂપ અક્ષર સ્વરૂપનો ઓળખાણ કરાવી ત્રિકમદાસ કોઠારી એને કહ્યું કે સ્વામી અક્ષર છે આ સમજો એટલે પહેલાં ખીજાઈ ગયા અને કહે કે તું બહુ છકમાં આવી સ્વામીનો અપરંપાર કહી મહિમા કહે છે પણ માર પડશે પછી આ વાત સ્વામીને ખબર પડી એટલે સ્વામી ત્રિકમદાસને કે તું મારો શિષ્ય છો અને મારી મોટ તને કેમ રૂચતી નથી પ્રકાશ જોવો છે એમ કહીને પ્રકાશ દેખાડો એટલે એને પછી ભગતજી મહારાજની માફી માગી પણ ભગતજી કોઈને પણ કરવામાં ગભરાતા નહોતા બાલમુકુંદ સ્વામીને વાત કરી માધવદાસ સ્વામીને વાત કરી આત્માનંદ બ્રહ્મચારીને વાત કરી જૂનાગઢના અર્ધા ત્યાગી અને હરિભક્તોને મૂળ અક્ષરના સ્વરૂપનો નિશ્ચય કરાયો વંથણીના દેવજીભાઈ સંકલ્પ થયો કલ્યાણભાઈ ના દીકરા કે સ્વામી મૂળાક્ષર હશે કે નહીં જો સ્વામી મૂળાક્ષર હોય ભગતજી કે છે એ પ્રમાણે હોય તો હું સ્વામીને સાકર આપું અને બધા અક્ષર મુક્તોને જમાડે અને એમ કહીને સ્વામીની પાસે સાકરનો પડિયો મૂક્યો કે સ્વામી આ સાકર બધા અક્ષર મુક્તોને જમાડો સ્વામી એક ગાંગડો જમ્યા અને કે બધા અક્ષર મુક્તો એ જમી લીધું દેવજીભાઈ ઘરે આવ્યા કલ્યાણભાઈ કે દેવજી સંકલ્પ કરેલો તો કે હા આ સાકરનો સંકલ્પ કરેલો તો કલ્યાણભાઈ કે કે મને એવા દર્શન થયા મહારાજ અને અનંત કોટી મુક્તો સાકર આપણે ઘેર આવીને જમ્યા ત્યારે એમને થયું કે સ્વામી મૂળ અક્ષર ભગતજી કહે છે એ સાચી વાત છે આમ એમણે શરૂ કર્યું રાજકોટના મંગળજી ઠક્કર રાજકોટથી વાલા ભગતને મહાદેવજી મહારાજ આ બધા આવેલા એમને પણ એમને આ વાત કરી ગરડાના મનજી ઠક્કર ને મજગૂર કયો અને હદ તો ત્યારે થઈ નિત્યાનંદ સ્વામીના શિષ્ય પવિત્રાનંદ સ્વામી આવેલા સ્વામી કે પ્રાગજી તું આ પવિત્રાનંદ સ્વામીને વાત કર પવિત્રાનંદ સ્વામીના આસન પાસે ભગતજી મહારાજ હરિભક્તોને વાતો કરવા માંડ્યા રાત્રે મોડે સુધી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે આ વાત કરે અને એમાં પવિત્રાનંદ સ્વામી ખીજાયા અને કે પ્રાગજી હવે અક્ષર નું એમ કે લાકડી પછાડી પ્રાગજી ભગતે હરિભક્તોને વિદાય કર્યા અને પોતે સ્વામીની પગ ચંપી કરવા માંડ્યા ઘડીક ગમ્યું પછી પવિત્રાનંદ સ્વામીના કાનમાં કહે કે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે આ સમજશો ને ત્યારે આત્યંતિક કલ્યાણ થશે અને ખીજાણા ઊભા થઈ બેઠા થઈ ગયા કે તું શું સમજે છે તારા મનમાં વળી ભગતજી કે કે આ ગુણાતિતનંદ નો મણિધર છે વડતાલમાં દેડકા ડાભ્યા પણ આ મણિધર નો દ્રોહ કરતા નહીં અને હવે તો આમ ઉભા થઈ ગયા ધ્રુજવા માંડ્યા કે અમે દેડકા અને આ પ્રાગજી મણિધર સ્વામી એ દરમિયાન ત્યાં આવ્યા આ સાંભળ્યું એટલે ગુણાતિત સ્વામીએ કહ્યું શું છે તો પવિત્રાનંદ સ્વામી કે તમારો ચેલો આવું કે છે એટલે ગુણાતિત સ્વામીએ કહ્યું પ્રાગજી માફી માંગ પ્રાગજી ભગતે માફી માગી પણ પવિત્રાનંદ સામું ના જુએ પવિત્રાનંદ કે આ જન્મે મારે અને એને સાથે બેસવું નથી અને એને વિમુખ કરીશ ભગતજી મહારાજ કે શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ હોય અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર હોય તો આપણે સાથે બેસીને કથા વાર્તા કરવી છે અને તમારો કર્યો તો હું વિમુખ ન થાવ પણ શ્રીજી મહારાજ આવે ને તોય મને વિમુખ કરી શકે એમ નથી કારણ કે એક વખત પારસમણીના સંગે એ પારસ થયો પછી એ પાછું લોઢું થાય નહીં એમ મને કોઈ વિમુખ કરી શકે એમ નથી પણ પવિત્રાનંદ સ્વામી આ નક્કી કરેલું અને વરતાલ જઈ બધાને ભેગા કર્યા સ્વામી પણ હતા અને ભગતજીને વિમુખ કરવાનું ઠરાવ્યું સ્વામીએ ભગતજીનો પક્ષ ન લીધો સ્વામી સિનિયર હતા કરી શકે ન કર્યું અને પ્રાગજી ભગતને વિમુખ થયાનો કાગળ જુનાગઢ મળ્યો અહીંયા એક રામચરણ નામે સાધુ હતા એને ખબર પડી એટલે ભગતજીને લાડુ બનાવીને આપ્યા અને એમાં ઝેર નાખેલું મરે પ્રાગજી ભગત આ ભાથું લઈને નીકળ્યા મહુવા જવા અને ઝેરની સુખ તો આવી ગયેલી પણ પ્રસાદી સમજીને થોડું જમ્યા બીજું ઊંડું ડાટી દીધું પણ ઝેર એવું પ્રસર્યું કે હવે રહેવાય નહીં ઘરે પહોંચવું અઘરું પડે પણ એક ગાડાવાળાએ અડધા રૂપિયામાં મહુવા પહોંચાડ્યા વૈદ બતાવ્યું તો કે બસો રૂપિયા લો બસો રૂપિયા હતા નહીં મહારાજે દર્શન આપી પોતાના ખોળામાં બેસારી અને પછી ઉપચાર બતાવ્યો એ ઉપચારથી સારું થયું પણ મૂળ અક્ષરની વાત કરતા પ્રાગજી ભગતને ઝેરના ઘોટડા પીવા પડ્યા પીધા વિમુખ કર્યા પણ ભગતજી મહારાજે વિમુખ કર્યા પછી પણ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે આ વાત છોડી નહીં અને એમણે આ વાત ચાલુ જ રાખી સ્વામી એક વખત તો કેવળાત્માનંદ સ્વામી પોતે સ્વામીને મૂળાક્ષર સમજતા એમણે કહેલું પ્રાગજી એવા કુંડળ શા માટે પહેરે છે કે કાન તૂટે એટલે સ્વામીને ગમે ત્યાં મૂળાક્ષર ન કહે ભગતજી મહારાજ કે મહારાજની આજ્ઞા છે કે મને જે વાત મળી છે હું એને ન કહું તો મારો સંઘ શા કામનો શ્રીજી મહારાજ ની આજ્ઞા છે એટલે હું આ કરું છું ભગતજી મહારાજે કેટલું સહન કરવું પડ્યું ઓગણીસો એકવીસની સાલમાં પરબ્રહ્મનો સાક્ષાત્કાર થયો પછી કમા શેઠે ઉનામાં ધોલ મારેલી પછી તો મહારાજે દર્શન આપ્યા એટલે કમા શેઠે માફી માગેલી ઓગણીસો એકવીસમાં સાક્ષાત્કાર થઈ ગયા પછી પણ ધોલ વાગેલી અને ધામમાં જતા પહેલા છેક ઓગણીસો બાવનમાં પણ જેને વિહારીલાલજી મહારાજ પણ ખાનગીમાં દંડવત કરતા એવા પ્રાગજી ભગત સંપ્રદાયમાં ગુણાતીત સત્પુરુષ તરીકે પ્રસિદ્ધ થયેલા પ્રાગજી મારેલી ઓગણીસો એકવીસ થી ઓગણીસો બાવન સુધી સતત સહન કરતા આવ્યા છે પણ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે આ ભૂલ્યા નથી વિમુખ કર્યા અમદાવાદ મંદિરના દરવાજા બહાર પોટલા ઉપર સુએ આવતા જતા માણસોને કે આ જાય એ અક્ષર છે આવે છે એ અક્ષર છે ગુણાતનો મહિમા હદભાર આ મહિમા કહેવાય અને એટલા માટે વિહારી લાલજી મહારાજ બોલેલા ગુણાતીતા આપણે શાસ્ત્રીજી મહારાજની પાસે કે ભગતજીનું અપમાન જેવું થયું છે એવું બધું કોઈ સહન કરી શકે નહીં શાસ્ત્રીજી મહારાજ અને સંતોની હાજરીમાં ફૂલચંદ શેઠે કહેલું કે અપમાન તો ભગતજીએ સહન કર્યા છે એવા કોઈએ સહન કર્યા નથી ત્રણ વર્ષ વિમુખ રાખ્યા એ દરમિયાન મહુવામાં સંતો આવે એના નજીકથી દર્શન ન થાય મહુવાના આચાર્ય અને સ્વામીને આ શો તો પવિત્રાનંદ સ્વામી કે અમારા અંદરની વાત છે એમ કહીને છૂટી જાય પણ લોકોને ખબર કે પ્રાગજી સાચા છે પણ છતાંય વિમુખ કર્યા છે અને પ્રાગજી સહન કરે તો પ્રાગજી ભગતે ગુણાતીતાનંદ સ્વામીની વાત કરવામાં પાછી પાની ન રાખી અને એમણે વર્તન દ્વારા પણ મૂળ અક્ષરનો ઉદઘોષ જબરજસ્ત કર્યો સત્સંગમાં પાછા લીધા પછી શુકાનંદ સ્વામીના મંડળમાં ફરતા ત્યારે શુકાનંદ સ્વામી પણ બોલતા પ્રાગજીનું વર્તન સ્વામી જેવું છે અને એટલા માટે સ્વામી મૂળ અક્ષર છે એ વાત સાચી છે કોઠારી ગોરધનભાઈ એને જ્યારે ભગતજી મહારાજને કહ્યું કે મને કેમ આનંદ આવતો નથી ત્યારે પ્રાગજી ભગતે કહેલું બધાને બ્રહ્મરૂપ માનો તો આનંદ આવશે એને પણ ખબર હતી કે આ પ્રાગજી ભગત કહે છે એ વાત સાચી છે અમદાવાદના આચાર્ય પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ એ પણ બોલેલા કે ભગતજી એક મહિનાથી અહીંયા છે અને એટલો ને એટલો દરેકને આનંદ એ દેખાડે છે કે એમણે ગુણાતીતાનંદ સ્વામીને સેવ્યા છે એ સાચા છે અમદાવાદના કૃષ્ણ સ્વરૂપદાસ શાસ્ત્રી એ કહેતા આ પ્રાગજી ભગતને જોઈને મને એમ લાગે છે કે ગોપાળાનંદ સ્વામી અને ગુણાચિત સ્વામી સાચા હતા પવિત્રાનંદ સ્વામી એમને પણ આનંદમાં જ્યારે અશાંતિ થઈ ત્યારે ભગતજી મહારાજે શાંતિ કરાવી ત્યારે પવિત્રાનંદ સ્વામી બોલેલા કે તે દિવસે તે કહેલું કે આપણે સાથે બેસીને કથા વાર્તા કરવી છે તો એ વાત તે આજે સાચી ઠરાવી બ્રહ્મનો ઉદ્ઘોષ આ રીતે વર્તન દ્વારા કર્યો અક્ષર બ્રહ્મનો ઉદઘોષ કાર્ય દ્વારા પણ કર્યો જીવોને માયા પર કરવાનું કાર્ય ભગતજી મહારાજે ચાલુ જ રાખ્યું બેચર ભગતને કહ્યું કે અંતરનું પણ મને આવડે છે સત્સંગ કરાયો પ્રાગજી ભગતે આ રીતે પોતાનું કાર્ય સતત ચાલુ રાખ્યું અને ત્યાં સુધી ચાલુ રાખ્યું કે એમના શિષ્યોમાં એટલી નિષ્ઠા ધરબી દીધી નિર્ગુણદાસ સ્વામી બોલે છે કે અમારે તો પ્રથમથી જ મોટા પુરુષની રૂબરૂમાં સહીઓ થઈ ગઈ છે તે કોટી કલ્પે કાઢવા જઈએ તો પણ નીકળે નહીં એવો મોટા પુરુષનો મહિમા નજરે દેખેલો હોય પ્રાગજી ભગત નાદી પ્રાણ સંકેલી ભજનમાં ઉતરતા સમાધિમાં જતા બીજાને સમાધિ કરાવતા હજારોના સંકલ્પ કરી પ્રાયશ્ચિત આપતા એ અમે નજરે જોયું હોય એ જ્ઞાનમાં સર્વોત્તમ હાથીનો હોદ્દો ને ગધેડું સરખું એવું નિર્માની પણ બ્રહ્મચર્ય વ્રતમાં એકા એવા પુરુષોત્તમ નારાયણના વચનમાં વિશ્વાસ કેમ ન આવે અમારા જીવમાંથી મુસલમાન થઈએ તો આ નિશ્ચય કેમ નિસરે શાસ્ત્રીજી મહારાજ પણ સાત બાર ઓગણીસો ત્રેવીસ માં આફ્રિકા મંડળને પત્ર લખતા કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે આ વાત તમે ખરા અંતકરણથી માનો હું જો સાચો બોલો હોઉં મને ખોટી વાત ગોઠવણી કરીને બીજાને સમજાવતા સ્વાર્થ સાધવો એવું આવડતું નથી તે અસત્યમાં ઘણું પાપ છે ભાગવતમાં લખ્યું છે ના સત્યા પરમ પાપમ વળી પૃથ્વીએ કહ્યું છે બધા પાપી પુરુષોનો ભાર સહન કરી શકું પણ અસત્ય બોલનારનો ભાર સહન કરી શકતી નથી માટે અસત્ય વાતમાં દુરાગ્રહ કરવો હોય નહીં માટે ખાસ મારો વિશ્વાસ હોય તો સાચા બોલો પ્રામાણિક પુરુષ હોવ એમ માનતા હો તો ઉપરની વાત સાચી માની ખરા અંતકરણથી સ્વામી અનાદિ અક્ષર છે એ વાતને નિષ્ઠા કરશો શાસ્ત્રીજી મહારાજે ભગતજીનું કાર્ય ચાલુ રાખ્યું નહીં મૂર્તિમાન કર્યું અને શાસ્ત્રીજી મહારાજ બોલ્યા મારું કાર્ય ચાલુ રહેશે એટલે ભગતજીનું કાર્ય ચાલુ રહેશે ગુણાદિતાનંદ સ્વામી આજ્ઞા કરી તે ચાલુ રહેશે શ્રીજી મહારાજે પ્રથમના એકોતેરમાં આજ્ઞા કરી તે એ ચાલુ રહેશે આજે પણ એ કાર્ય ચાલુ છે યોગીજી મહારાજે લંડનમાં મંદિર કરી દરિયા પાર આ કાર્ય કર્યું પ્રમુખ સ્વામી મહારાજે સાતય સમંદર પર મંદિરો કરી અક્ષરધામ જેવા મહાલયો બાંધી આ કાર્યનો વિસ્તાર કર્યો અને આજે મહંત સ્વામી મહારાજ સાધના દ્વારા મંત્ર દ્વારા શાસ્ત્ર દ્વારા આ કાર્યનો વિસ્તાર આપણી વચ્ચે કરી રહ્યા છે ભગતજીનું કાર્ય ચાલુ છે શાસ્ત્રીજી મહારાજનું કાર્ય ચાલુ છે હા ફેર એટલો પડ્યો કે હવે ઝેર કોઈ આપતા નથી હવે તો સુખે સુખપાલમાં બેસી અને સ્વામી સહજાનંદ એક પરમેશ્વર આ વાત કરવાની છે તો આપણે આપણા સંઘમાં આવે એને પણ આ વાત કરી ભગતજીના શબ્દો યાદ કરી ભગતજીનો વિચાર યાદ કરી અને આ કાર્ય કરી આ સેવા કરીએ એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય